ચિત્રોડા રાપર બાલાસર ધોરાવીરા નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં મુસાફર જનતા પરેશાન છે. ધણી દોર વગરના ગણાતા વાગડ વિસ્તારના રાપર તાલુકામાં કાગળ પર સબ સલામત બણગા ફૂંકવામાં આવે છે, મોટી મોટી વાતો કરવામાં આવે છે, ગુજરાત મોડલની વાતો થાય છે, પરંતુ કાગળ પર અને હકીકતમાં કંઈક જુદું જ જોવા મળી રહ્યું છે. જેમાં રાપર તાલુકા સંકલન સમિતિની બેઠક હોય કે ભચાઉ પ્રાંત અધિકારીની વિકાસશીલ બેઠક કે જિલ્લા સંકલન સમિતિની બેઠક, જેમાં અધિકારીઓ સબ સલામતના કાગળો પર ચિતાર આપી અનેક માર્ગોમાં ગપચી કરી ગયાના બનાવ બન્યા છે. જેમાં જિલ્લા પંચાયત, રાજ્ય માર્ગ મકાન કે નેશનલ હાઈવે ઓથોરિટી હોય, આઝાદીના અમૃત મહોત્સવથી તાલુકાના એક પણ માર્ગની પરિસ્થિતિ સારી નથી આખા તાલુકામાં. એમાં પણ વરસાદ પડે એટલે રોડની દશા તો એકદમ બદતર હાલતમાં થઈ જાય. હવે જોવા જઈએ તો વડાપ્રધાન દ્વારા, પ્રધાનમંત્રી દ્વારા હડપ્પન સંસ્કૃતિના અવશેષો ધરાવતા વિશ્વ પ્રસિદ્ધ ધોરાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં તનતોડ મહેનત કરી હતી, પરંતુ આ સાઇટ પર જવા માટે પાલનપુર ગાંધીધામ હાઈવે પરથી આડેસરથી રાપર કે ચિત્રોડા રાપર થઈ બાલસર ધોરાવીરાનો માર્ગ છે કે જે તાજેતરમાં વર્લ્ડ હેરિટેજ સ્થળોની યાદીમાં ધોરાવીરા આવ્યું, એટલે કેન્દ્ર સરકાર દ્વારા આ માર્ગનું પણ રૂપાંતર કરી નેશનલ હાઈવે ઓથોરિટીને આપવામાં આવ્યું છે. પરંતુ ખાટલે મોટી ખોટ સમાન જ્યારે આ માર્ગ રાજ્ય સરકાર હસ્તક હતો ત્યારે મહદઅંશે સારો હતો, પરંતુ નેશનલ હાઈવે પાસે જવાથી માત્ર પુલિયા અને પુલ પર કાળા પીળા રંગવા સિવાય કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. તો બાલસર પાસે ખારીનો પુલ બંને સાઈડો પર સુરક્ષાની દિવાલ પણ તૂટી ગઈ છે, એટલે ગમે ત્યારે આ પુલ પરથી વાહન ખાબકી પડે તો નવાય નહીં. રાપરના ફુલકુ નદી કે જે સ્ટેટ હાઉસ પાસે આવેલ છે તેની દિવાલ પણ તૂટી ગઈ છે. તો 120 કિલોમીટરમાં ભાગ્યે જ 7-8 કિલોમીટરનો માર્ગ સારો હશે, 120માંથી 8 કિલોમીટર સમજી લેજો કેટલા ટકા સારો હશે. રાપરથી ધોરાવીરા જવા માટે અગાઉ 1.5-2 કલાક થતા હતા, અત્યારે 3.5 કલાક પૂરેપૂરો થાય છે. તો ખાવડા કોઠવાટ ધોરાવીરાનો 9 કિલોમીટરનો માર્ગ રણમાં ધોવાઈ ગયો, જેમાં 6-7 કિલોમીટરનો માર્ગ રણના પાણીમાં જ ગરકાવ થઈ ગયો. એક તરફ કેન્દ્ર સરકાર અને બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન માટે ધોરાવીરાનો વિકાસ કરવાની બણગા ફૂંકી રહ્યા છે, ત્યારે મુખ્ય માર્ગ જ બદતર હાલતમાં છે. એક વખત ધોરાવીરાની મુલાકાત લેનાર પ્રવાસીઓ બીજી વખત આવવાનું નામ જ ન લે અને લેતા પણ નથી. આ માર્ગ પર આવનાર અવારનવાર આવતા હોય તેમના અકસ્માતો પણ સર્જાય છે. તેનું કારણ હોય તો તે માર્ગ છે અને ઠેર ઠેર ખાડા પડી ગયા છે. તો સિરાની વાંઢથી અમરાપર સુધીના 9 કિલોમીટરના રણમાં રોડની બંને સાઇડમાં ગાંડા બાવળોએ કબજો જમાવી દીધો છે. આ રણમાં હજારોની સંખ્યામાં ફ્લેમિંગો અને અન્ય પક્ષીઓનો જમાવડો છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રતાપે પ્રવાસીઓને કુદરતી રણ પક્ષીઓ જોવાનો લ્હાવો મળતો નથી. આ માર્ગ પર ફોર વ્હીલર વાહન 40ની સ્પીડમાં મોડ ચાલી શકે છે, તો ટુ વ્હીલરની તો શું વિસાત. આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા અને મહત્વના સુરક્ષા ચક્ર માટે રાપર તાલુકામાં અને ખડીર વિસ્તારમાં BSFની સીમા ચોકીઓ પણ આવેલી છે. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે આ માર્ગ મહત્વનો છે. નેશનલ હાઈવે ઓથોરિટીના એક પણ અધિકારી કે સુપરવાઇઝરની જગ્યા નથી. કોઈ રજૂઆત કરવી હોય તો પાલનપુર કચેરીએ જવું પડે, પરંતુ આ કચેરી કચ્છ અને એમાં પણ રાપર તાલુકા અને ધોરાવીરા માર્ગ માટે અણગમો રાખે છે. જો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂબરૂ મુલાકાત લઈ સર્વે હાથ ધરી રાજ્ય અને નેશનલ હાઈવે ઓથોરિટીના રોડ રિપેરિંગ કે બનાવવા માટે જે કામગીરી કરે તે અને જિલ્લા સંકલન સમિતિ અને તાલુકા સંકલન સમિતિની બેઠકમાં જે ઊંઠા ખુદ કલેક્ટર અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને ભણાવી રહ્યા છે
તે અન્વયે તપાસ થાય તો કરોડોનો ચૂનો લગાવવાનું કૌભાંડ બહાર આવશે. આવા તો અનેક કૌભાંડો છે. છેલ્લા બે દાયકાથી ચિત્રોડ, રાપર, બાલસર, ધોરાવીરા, આડેસર, રાપર, બાલસર, ધોરાવીરા ના માર્ગની તપાસ થાય તો અનેક અધિકારીઓના પગ તળે રેલો આવે તેવી શક્યતા છે. 27 વર્ષનું શાસન છે. સમગ્ર શાસન દરમિયાન જે કોઈ રોડના કામ થયા હોય તેમાં તપાસ થાય તો આનાથી વધુ મોટું કૌભાંડ આવે તેવી શક્યતા છે. કારણ કે આ માર્ગ પર જે રકમ મંજૂર થઈ હોય તેમાં 40% પણ મોડ વાપરવામાં આવતી હોય છે. એટલે કે જે 100% રકમ ફાળવાય 100 કરોડ રૂપિયા તો એમાં તો 40 કરોડ જ વપરાય, બાકીના 60 કરોડ તો ચાઉં જ કરી જવામાં આવે છે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. હવે ભ્રષ્ટાચાર, કૌભાંડો 1-2 રૂપિયા લાખમાં નહીં, કરોડો ખોખા ખોખામાં થાય છે. અને ખોખા ખોખાનો અવાજ મહારાષ્ટ્રની સરકારમાં જોવા મળ્યો હતો. જાહેરમાં ખોખા ખોખા પુકારતા હતા તેવી પરિસ્થિતિ આ રાજ્ય સરકારમાં નિર્માણ પામી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ધોરાવીરાની હકીકતમાં વિકાસ કરવો હોય તો સૌ પ્રથમ રોડની પરિસ્થિતિ યોગ્યતા મુજબ બનાવવી પડે તો જ વિકાસ થશે. નહીંતર જેમ રાપર તાલુકાના વિકાસના અને માર્ગના ખુદ અધિકારીઓ કાગળ પર વિકાસ થયો હોય છે અને જિલ્લા સંકલન અને તાલુકા સંકલન સમિતિની બેઠકમાં ઉઠા ભણાવે છે, એમ ઉઠા કેન્દ્ર અને રાજ્ય સરકાર ભણાવે તો નવાય નહીં. આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. જો આ માર્ગ અંગે રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા સુધારણા નહીં કરવામાં આવે તો આ વિસ્તારમાં આવેલા 60થી વધુ ગામો છે અને 150થી વધુ વાંઢના લોકો રાજકીય પક્ષોના નેતાઓને જાકારો આપે તે દિવસો હવે દૂર નથી. ગુજરાતમાં જ્યારે જ્યારે ચૂંટણીના પડઘમ વાગે છે ને ત્યારે ત્યારે રાજકીય પક્ષો રાપર મતવિસ્તારમાં વચનોની લાહણી કરતા જાય છે, પરંતુ હકીકતમાં એક પણ કામ થતા નથી એ યાદ રાખવું જરૂરી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આવનાર સમય 2022ની ચૂંટણી પહેલાં આ રોડ રસ્તાના જે કામો છે તે પરિપૂર્ણ થાય છે કે નથી થતા તે જોવાનું રહ્યું. વધારે કંઈ કહેવાની જરૂર નથી. ધોરાવીરા વર્લ્ડ હેરિટેજમાં સામેલ કર્યું છે અને ત્યાં જવાનો રસ્તો જ જો ખખડધજ હોય તો અન્ય રસ્તાઓ કેવા હશે તે સવાલ ખૂબ જ ચર્ચાનો અને ટોક ઓફ ધ ટાઉન ગુજરાતભરમાં થઈ રહ્યો છે. અને ગુજરાતમાં હવે મોટાભાગના રોડ રસ્તાઓ ખાડા ટેકરાવાળા જોવા મળી રહ્યા છે અને આ ખાડા ટેકરાવાળા રોડને ક્યારે પૂર્ણ કરવામાં આવશે અને તેનું નવીનીકરણ ક્યારે કરવામાં આવશે તે જોવાનું રહ્યું. ચૂંટણી પહેલાં થશે કે ચૂંટણી પછી થશે.